50 ની ગણતરી એટલે આપેલી સંખ્યાની અંદર 50
गुलाबी अने पीळा रंगना ત્રણ કોઠા આપેલા છે તેની અંદર સંખ્યા લખેલી છે હવે તે સંખ્યાને તમારે ઉપરના કોઠા આ દેખાય છે બાળકો ઉપરના કોઠામાંથી શોધી કાઢવાની છે અને જે સંખ્યા જે કલરના કોઠામાં લખેલી છે તે સંખ્યા શોધીને તેવો રંગ તમારે કરવાનો છે દાખલા તરીકે 140 તો અહીંયા તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં 140 અહીંયા લખેલા છે બરોબર ને હવે તે કયા કલરમાં લખેલા છે નીચેના કોઠામાં તો લીલા કલરમાં તો તમારે 140 માં લીલો રંગ પૂરવાનો છે આ જ રીતે 300 + 70 + 4 હવે 300 + 70 + 4 એટલે 374 તો 374 શોધીને તમારે જે કોઠામાં જે કલરના કોઠામાં એ લખેલું છે તે પ્રમાણે આ ઉપરના કોઠાની અંદર રંગ પૂરવાના છે ખ્યાલ આવી ગયો હવે પાના નંબર 20 પર પાના નંબર 20 પર એક અજગરનું ચિત્ર આપેલું છે દેખાય છે ને બધાને હા આ અજગરની ચિત્રની અંદર અજગરની પૂંછડી થી નેવિયા સુધી શરૂ થઈ અને તે અજગરના મોઢા સુધી 175 અંક આપેલા છે કેટલા 175 હવે તે અજગરની ઉપર અમુક પ્રાણીઓ દોરેલા છે એ પ્રાણીઓના નામ આપણે જોઈશું એક હરણનું ચિત્ર છે સસલું છે અને ગેડકો છે હરણનું નામ અહીંયા ગહુ આપેલું છે સસલું એટલે ભૂમિ નામ આપેલું છે અને ગેડકો એટલે કરું નામ આપેલું છે હવે આપણે જોઈએ કે તે અજગર ઉપર આપેલા ખાનામાં દરેક પ્રાણી કેટલા કેટલા કૂદકા મારે છે હવે ગભરું તો ગભરું 7 ખાના કૂદે છે અજગરના 7 ખાના તે કૂદે છે અને તે 90 નંબરના અંકથી શરૂ કરે છે બુની એટલે સસલું સસલું 5 ખાના કૂદે છે અને 99 નંબરના અંકથી તે શરૂ કરે છે હવે તરું તરું 4 ખાના કૂદે છે અને 106 નંબરના અંકથી તે શરૂ કરે છે હવે બાળકો એ અજગર આપે છે જે ચિત્ર તેની નીચે અમુક ખાલી જગ્યા આપી છે તેમાં આપણે જવાબ કરીશું ખાલી જગ્યા નંબર 1 બુનીનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે હવે તમે આની ગણતરી કરવા માટે તમારી આંગળી આ જે સવાલ પૂછ્યો છે તમને ખાલી જગ્યામાં તે નંબર ઉપરથી તમારે કૂદકા મારવાના અને એ ધ્યાનમાં રાખવાનું કે બુનીનું પૂછ્યું છે તો બુની 5 ખાના કૂદે છે તે પ્રમાણે તમારી આંગળીથી ગણતરી કરશો એટલે મેં જે જવાબ લખ્યા છે તે પ્રમાણેનો તમારો અંક તમને મળી જશે તો પહેલી ખાલી જગ્યામાં આવશે 149 હવે બીજી ખાલી જગ્યા જુઓ તરુનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવે મેં અગાઉ કહ્યું તે જ પ્રમાણે તમે આંગળીથી તરુનો કૂદકો કરવાનો હવે તરુ 4 ખાના કૂદે છે હવે તમને જે પ્રશ્ન પૂછ્યો છે તે ઉપરથી તમે આંગળી ખસેડશો એટલે જવાબ આવશે 146 ખાલી જગ્યા નંબર 3 ગભરુનો 10મો કૂદકો એટલે તમારે ગભરુનો 10મો કૂદકો ક્યાં આવે છે તે આંગળીની ટેરું મૂકી અને તમારે આગળ એની ગણતરી કરશો તો એની અંદર જવાબ આવશે 160 ત્રીજી ખાલી જગ્યામાં જવાબ 160 ખાલી જગ્યા નંબર 4 ગભરુ અને મુની બંને 104 ખાલી જગ્યાને ખાલી જગ્યા ઉપર કૂદે છે તો 139 અને 174 નંબરના ખાના પર બંને જણા કૂદે છે હવે ખાલી જગ્યા નંબર 5 કે ગુન્ની અને તરુ બંને જેના ઉપર કૂદકા મારે છે તે નંબર ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો તમે ગણતરી કરશો એ જ રીતે આગળ મૂકીને તો 114 નંબર 134 154 અને 174 5 નંબરની ખાલી જગ્યામાં 4 જવાબ આ રીતે આવશે ખાલી જગ્યા નંબર 6 જે નંબર ઉપર ત્રણે જણ કૂદકો મારશે તે નંબર કયો છે હવે તમારે જોવાનું છે કે ત્રણે ત્રણ એટલે ગભરું ગુની અને તરુ કયો એવો નંબર છે કે જે નંબર પર ત્રણે ત્રણ કૂદકો મારે છે તો તે નંબર છે 174 હવે ખાલી જગ્યા નંબર 7
22 તેની અંદર તમને આપેલું છે કે બે ડગલા આગળ કૂદકો મારો દેખાય છે બે ડગલા આગળ કૂદકો મારો બે ડગલા આગળ એટલે જે સંખ્યા આપી છે તેમાંથી આપણે બે બે વધારે આગળ લખતા જવાનું છે જુઓ 104 એની અંદર આપણે બે નાખીએ તો 106 એની અંદર બે નાખીએ તો 108 110 112 114 અને 116 બે બે ટૂંકા વધારે મારવાના છે એટલે બે બે સંખ્યા આગળ લખતું જવાનું છે એ જ રીતે બે ડગલા પાછળ ટૂંકો મારો બે ડગલા પાછળ ટૂંકો મારો પાછળ ટૂંકો મારો એટલે એ સંખ્યામાંથી બે બે ઓછા કરતા જવાનું છે જુઓ અહીંયા 262 એમાંથી બે ઓછા થાય એટલે 260 બે ઓછા કરતા 258 256 254 252 અને 250 હવે એની અંદર જ એ રીતે તમારે બીજી ખાલી જગ્યા હોય એ રીતે ઉપર સૂચના મુજબ ગણતરી કરીને પૂરવાની છે હવે એની અંદર એક પેટર્ન આપેલી છે પેટર્ન એટલે ભાગ હવે 550 560 તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 550 માં આપણે 10 ઉમેર્યા છે એટલે 560 થયા છે તો આગળ આપણે બીજા 10 ઉમેરવાના છે એટલે 570 580 590 600 અને 610 ખ્યાલ આવી ગયો આની અંદર તમને હવે જુઓ બાળકો પાના નંબર 23 તેની અંદર દરેક પ્રાણી 100 ના અને 10-10 ના એક એક કેટલા પડીકા લઈ જઈ શકે છે અહીંયા એક મનમોજીની દુકાન છે એ મનમોજી 100-100 ના પડીકા 10-10 ના પડીકા અને એક એકનું જ પડીકું આપે છે તો કયું પ્રાણી કેટલા પડીકા લઈ જઈ શકે છે તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે સસલું દોરેલું છે તેમાં 143 143 વસ્તુ લેવા માટે તેને કેટલા પડીકા લેવા પડે તો 100 નું પડીકું 10-10 ના 4 પડીકા અને છૂટક વસ્તુના એટલે કે 1-1 ના 3 પડીકા ખ્યાલ આવી ગયો એ જ રીતે પાના નંબર 24 પર પાના નંબર 24 જુઓ હવે તે પડીકા અને જે વસ્તુ ખરીદી છે તેની કિંમત આ પ્રાણીઓ કેવી રીતે ચૂકવશે તો એ પણ એમને 100, 10 અને 1 એટલી સંખ્યામાં ચૂકવવાની છે તો પહેલા હાથીનું ચિત્ર છે 420 હવે 420 રૂપિયા ચૂકવવા માટે તેણે શું કરવું પડશે તો 100-100 ના 4 નોટો 10-ની 2 નોટો અને 1-1 રૂપિયાની એક પણ નોટ નહીં 100-100 ની 4 10-10 ની 2 અને 1 રૂપિયાની એક પણ નોટી એટલે 420 રૂપિયા થયું એ પ્રમાણે તમારે નીચે બીજી ગણતરી કરવાની છે હવે જુઓ એક પાનાની અંદર આપણને એક જોડકા આપેલા છે એ જોડકા મેં બ્લેક બોર્ડ પર લખેલા છે તેની અંદર આપણે જવાબ મિલાવીશું અને જોડકાને જોડીશું અવિભાગ અને બ વિભાગ હું કોણ છું જોડકા આપણે જોડવાના છે હું 40 અને 50 ની વચ્ચે આવું છું મને લખવામાં 5 આવે છે 40 ને 50 ની વચ્ચે આવતી સંખ્યા અને એનો અંક પાછો 5 આવે છે તો સામે તમને જવાબ આપ્યા છે તો તમારે આ જોડવું 45 સાથે જોડવું પડે 40 અને 50 ની વચ્ચેનો અંક છે 45 મને લખવામાં 9 આવે છે અને હું 90 થી નજીક છું તો તેનો જવાબ આવશે 89 સાથે 89 સાથે તે જોડકાને જોડવાનું છે હવે જોડકા નંબર 3 મારા પછી તમે ચોકો મારો તો તમે સદી કરી શકો છો બાળકો આપણે આ પ્રકરણના ભાગ 1 ની અંદર આપણે સમજ્યા હતા કે સદી એટલે 100 તો આની અંદર આપણને પૂછ્યું છે કે મારા પછી તમે ચોકો મારો તે કઈ સંખ્યા છે તો તે સંખ્યા છે 96 ચોકો એટલે 4 96 ની અંદર આપણે 4 ઉમેરીએ તો સદી
सदी वत्ता अर्धी सदी, सदी वत्ता अर्धी सदी, सदी एटले सो ने अर्धी सदी एटले पचास, एटले एक सो ने पचास साथे आपणे आ योजनाने जोड़वानुं छे। हुं 77 अने 97 नी बराबर वच्चे छू, 77 अने 97 नी बराबर वच्चे नो अंक छे 87। तो आपणे आ योजनाने 87 साथे जोड़वानुं छे। हवे पाना नंबर 25 ऊपर जुओ बाळको, तमने अमुक चित्र आपेला छे, 100 नी 2 नोट अने 10 नी 4 नोट, एटले 100 नी 2 नोट एटले केटला थाय 200 रूपया, अने 10 नी 4 नोट एटले 40 रूपया, एटले आपणे जवाबमां लखवानुं छे 240। ए ज रीते नीचेना બીજા ચિત્રો આપેલા છે, જુઓ એક માળા દોરેલી છે, તેની અંદર 100 મણકા છે, 100 મણકાનું જૂથ છે, 10 ની માળાના 3 જૂથ છે અને છૂટક માળાના 1 2 3 4 5 6 7 અને 8 જૂથ છે, એટલે 100 પછી 30 અને 8 એટલે 138 સંખ્યા લખાય। આ રીતે તમારે ગણતરી કરી અને સંખ્યા લખવાની છે। હવે પાના નંબર 27 જુઓ, તેની અંદર જો મેં નીચે દર્શાવ્યા પ્રમાણે ગણતરી કરી તો મારા ગજવામાં કયો કાર્ડ, કેટલા કાર્ડ અને કે કયા કાર્ડ હશે, તો અહીંયા આપણે એક કાર્ડની પેટર્ન સમજવાની છે। જો 100 નું કાર્ડ હશે તો તેને લંબગોળનો આકાર આપવાનો છે, પછી 10 નું કાર્ડ હોય તો તેને 10 નો આકાર આપવાનો છે, ચોરસમાં બતાવવાનું છે તેને, અને એક સંખ્યા બતાવવી હોય તો તમારે તેને ત્રિકોણના આકારમાં દોરવાનો છે। હવે જુઓ, સૌ પ્રથમ 21 નો અંક લખેલો છે, બરોબર। હવે 21 કરવા માટે 10 અને 1, 10 અને 10 20, 20 ને 1 21। હવે 10 બતાવવા માટે ચોરસ અને 1 બતાવવા માટે આપણે ત્રિકોણનો આકાર દોરવાનો છે। એ જ રીતે 3 અંકની સંખ્યામાં 260, 260 એટલે આપણે અહીંયા શીખવાડ્યું કે 100 માટે લંબગોળ દોરવાનું છે, તો તમારે અહીંયા 100 ના 2 લંબગોળ દોરવાના અને 60 કરવા માટે 10 ના કેટલા દોરવા પડશે, 1 2 3 4 5 અને 6, 10 ના 6 આકારો દોરવા પડશે, એટલે બની જશે 260। એ જ રીતે 400, તો તમને ખ્યાલ આવી જશે કે 400 કરવા માટે 100 ના 4 લંબગોળ તમારે દોરવાના છે। હવે પાના નંબર 28 પર જુઓ બાળકો, તમને એ જ રીતે બોક્સ આપેલા છે અને તે બોક્સમાં આપેલી સંખ્યાને તમારે ગણી અને નીચે જવાબ લખવાનો છે। ઉપર જુઓ, 10 ના 2 બોક્સ એટલે 20, પછી 100 નું 1 બોક્સ અને 10 ના 3 એટલે 130। આ રીતે તમારે બધા ખાનામાં આ રીતનું જોઈ અને જવાબ ભરવાના છે। પછી તેની નીચે એક કાર્ટૂન આપેલું છે ચિત્રની અંદર, હવે એની નીચે એક પ્રશ્ન આપણને પૂછેલો છે, એકંદરે મારે કેટલા ચમકતા મિત્રો હશે તેનું અનુમાન કરો। હવે આપણે આ સ્ટાર ગણવાના છે, તો બે જૂથ આપ્યા છે 10 ના, એટલે સ્ટાર આપણે ગણેલા છે, પણ કાર્ટૂનના હાથમાં જે સ્ટાર આપેલા છે તે આપણે તેની અંદર ઉમેરવાના છે, એટલે 10 અને 10 20, 20 અને કાર્ટૂનના હાથમાં તમે ગણશો તો 18 સ્ટાર છે, એટલે 20 અને 18 જવાબ આવશે, 38 ફૂલ સ્ટાર છે। હવે આ પ્રકરણની અંદર બાળકો તમને બધી સમજ પડી ગઈ હશે, આજે આપણે આજનું ગૃહ કાર્ય જોઈ લઈએ। ચાલો હવે આજનું ગૃહ કાર્ય છે પાના નંબર, પાઠ્યપુસ્તકનું તમારું પાના નંબર 18 22 23 24 25 અને 27 ના જવાબ તમારી જાતે તમારે લખવાના છે। 100 પ્રયત્ન મેં શીખવાડ્યા છે તે પ્રમાણે તમારે પાઠ્યપુસ્તકની અંદર જવાબ લખવાના છે।
હવે બાળકો બીજું આજનું એક નવું લેસન એ છે કે તમે અંકો તો શીખી ગયા, ત્રણ અંકની સંખ્યા પણ વાંચતા અને લખતા શીખી ગયા છો, હવે તમારે ઘડિયા પાટા કરવાના છે. તો લેસન ની અંદર એક થી દસ ના ઘડિયા